नमस्कार विद्यार्थी मित्रों, आपणे गया विडियोमां एटले के आपणे काले जोयुं हतुं के चेप्टर नंबर 3 आपणे शरूआत करेली हती। बराबर स्टूडेंट, आपणे जोयुं हतुं के काले आपणे थोड़ुंक अलग अलग टॉपिक लीधा हता के जेथी करीने आपणने फटाफट याद रही जाय। बराबर, सौथी पहेला आपणे कालनुं याद करी लईए थोड़ुंक। ધોળાવીરા, મેં કીધું હતું ધોળાવીરા, ધોળા ધોળા એટલે ધોળાવીરા એકચ્યુઅલમાં ક્યાં છે? તો કે ભુજથી ભચાઉ 140 કિલોમીટર। હવે ભચાઉમાં મોટું રણ છે, તો કે મોટા રણના ખોદીર બેટના ધોળાવીરા ગામથી 2 કિલોમીટર એક હડપ્પાનું સમકાલીન એના જેવું એક સરસ મજાનું મોટું અને વ્યવસ્થિત પ્રાચીન નગર મળી આવ્યું છે। હજી એકવાર ધોળાવીરા, ભુજથી 140 કિલોમીટર ભચાઉ, ત્યાં કચ્છના મોટા રણમાં ખદીર બેટમાં ધોળાવીરા ગામ છે એક નાનકડું, એનાથી પણ 2 કિલોમીટર દૂર એક બહુ જ મોટું વ્યવસ્થિત નગર આપણને મળી આવ્યું છે। સૌથી પહેલાં કોણ સંશોધન કર્યું? તો કે ગુજરાત સરકાર। બરાબર, અને પછી એને પછી કર્યું આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ સંશોધન કાર્ય હાથ ધર્યું, પણ ક્યારે? તો કે 1990માં। બરાબર, કોણે કરેલું છે? તો કે રવિન્દ્રસિંહ બિસ્તે। બરાબર, હવે ધોળાવીરા કેવું છે? એમ કે ધોળાવીરાની વિશેષતા જણાવું, તો ધોળાવીરા કેવું છે? તો કે એમાં કિલ્લા કે મહેલ વોટ એવર જે પણ હોય એની ચારે બાજુ એક રક્ષણાત્મક દિવાલ છે, અને એનો કલર કેવો છે? તો કે ધોળો ધોળો, એટલે કે સફેદ રંગ કરવામાં આવ્યો હશે। આપણે હંમેશા બધા સેન્ટેન્સની પાછળ શું લખવાનું હશે, કેમ કે આપણને ખબર નથી, આપણે જસ્ટ અવશેષો ઉપરથી ધારણા કરીએ છીએ। શું કહે છે? આવા અવશેષો આપણને મળેલા છે। હવે આ દિવાલ કેની બની હોય? તો કે માટી, પથ્થર અને ઈંટોની। એક જ સ્પેશિયલાઇઝ છે અહીંયા કે અહીં પીવાનું જે પાણી છે એ શુદ્ધ ગળાઈને આવે છે। બરાબર, અને એવું ગળાઈને પાણી આવે છે કે એવી હજી સુધી આધુનિક યુગમાં પણ આપણે એ પોસિબલ કરી શક્યા નથી। બરાબર, એ એક પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયા કેવી છે? તો કે એક બહુ જ અદ્ભુત અને બહુ જ સરસ યોજના છે। બરાબર બેટા, કાલે આપણે આ કરેલું હતું। બરાબર છે બેટા, હવે આપણે કરેલું હતું કાલ બહુ જ સરસ જૂનાગઢની ગુફાઓ। બરાબર બેટા, જૂનાગઢની મેં ગુફાઓ બતાવેલી હતી, 3 ગુફા હતી। પેલું બાવા પ્યારા, એટલે બાવા જે છે બાવા પ્યારા, બરાબર, એ બાવા પ્યારાના એક્ઝેક્ટ મઠની બાજુમાં હતી। એ કેવી હતી? તો કે 3 હરોળમાં હતી, મેં યાદ રખાયું હતું 475। બરાબર બેટા, એટલે કે પહેલી હરોળમાં 4, બીજીમાં 7, ત્રીજીમાં 5। બરાબર, એટલે ઓબ્વિયસલી એનો ટોટલ કરી નાખવાનો એટલે કેટલી થાય? તો કે 16 ગુફા। ક્યારે બની હતી? પહેલી છે તો પહેલી અને બીજી સદીમાં કંડારવામાં આવેલી હતી। તમે જોયું હશે ફોટોમાં કે છે ને એ એક મોટા એવા ઓલા બેલા હતા, પહેલાંના સમયમાં છે ને બેટા બેલા હતા, મકાન છે એ બેલાના બનાવ, હજી આપણે ઘણા બધા ગામડાઓમાંથી પસાર થતા હોય ને જ્યારે આઉટ ઓફ સિટી જતા હોય ત્યારે ઘણા મોટા મોટા છે ને આમ કહું તો 15-20 કિલોના એવા બેલા હોય, આમ કેવા હોય ખબર છે? વ્હાઈટ એ ના હોય અને ઓફ વ્હાઈટ જેવા હોય, બરાબર, આપણે તો માંડ ઉપાડી શકીએ એવા હોય એ બેલાના હાઉસ બનાવે। એ એવું કહે છે કે એ બહુ લાંબો સમય સુધી ટકે। બરાબર, તો એ જે બેલા છે બરાબર એવા કલરના આ ગુફા આપણને ફોટોમાં દેખાય છે। હવે શું કહે છે? બીજી છે ઉપરકોટ, તો ઉપર જ કહે છે તો ઓબ્વિયસલી ઉપર જ હશે, તો ઉપર હોય તો નીચે તો હોય જ ને। તો આપણે કાલ કર્યું હતું કે આ 2 મંજલાવાળી 2 માળવાળી ગુફા છે, અને નીચે જવા માટે કે ઉપર જવા માટે સોપાન એટલે કે સીડી છે। ઓબ્વિયસલી બીજા નંબરની છે, તો ક્યારે બની? બીજાના ઉત્તરાર્ધથી ચોથાના પૂર્વાર્ધમાં કંડારેલી હોવી જોઈએ, આપણને તો ખબર નથી, કદાચ લોકો ત્યારે જ કહી દેશે, આપણે હંમેશા બિલીવ જ કરવાનું છે। નેક્સ્ટ શું છે? ખાપરા કોળિયા,
બરાબર, ખાપરા કોડિયા નામો નિશાન જ એવું કહે છે કે છે ને ખાલી અવશેષો જ મળી આવ્યા છે. બહુ જ બધું નુકસાન થયેલું છે, કેમ કે આપણને ખબર છે ભૂકંપને એવું બધું પરિસ્થિતિ આપણા 2020માં બહુ જ આવે છે. તો આવી બધી પરિસ્થિતિને શું થાય, ઓલરેડી થોડી થોડી તો એ જર્જરિત હોય જ, અને ભૂકંપને એવું બધું આવે એટલે થોડું વધારે એવી રીતે થઈ જાય છે. શું કહે છે કે કેટલા સ્તંભ છે, એક મેં સ્તંભવાળી બતાવી દીધી પિલોરવાળી, ઈ છે આ 20 સ્તંભ છે. અને ક્યારે બનાવી, ત્રીજી છે. તો ત્રીજી સદીમાં ગુફા કોંડારેલી હોવાની શક્યતા છે. બરાબર સ્ટુડન્ટ્સ, આપણે કાલે આ ત્રણ કઈ રાખી હતી, મેં તમને હોમવર્કમાં આપી હતી કે મને તફાવત વાઇઝ લખીને આપજો. બરાબર બેટા, આજે આપણે નવી શરૂઆત કરીએ. આજે આપણે કરીએ, ઓકે, હડપ્પા કરીએ. સર જોન માર્શલ ઓલરેડી આભાઈ આવેલા છે, અને કર્નલ મેકેલે પણ આવેલા છે, ઓ અને દયારામ સાહાની બધા વ્યક્તિ આવેલા છે. જો બતાવું છું, આર્યા મોહેન્જોમાં જો સર જોન માર્શલ, કર્નલ મેકેલે, બરાબર, અને દયારામ સાહાની, એક જ ભાઈ નથી એ, બા રખાલદાસ બેનર્જી. જો શું કહે છે આપણને હડપ્પામાં, સેમ એઝ મોહેન્જો હડપ્પામાં, બંને લખવાનું, એક જ વ્યક્તિ નહીં લખવાનું, રખાલદાસ. શું કહે છે તો કે ક્યારે બનાવ્યું, તો 1921માં, હડપ્પા પહેલાં 21, અને મોહેન્જો ક્યારે, તો કે પછી, દડો પછી એટલે 1922, અને હડપ્પા પહેલાં એટલે 1921માં. દયારામ સાનીએ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલ હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના, હડપ્પા એક જગ્યા છે, એ ક્યાં આવ્યું છે, તો કે પંજાબના મોન્ટેગોમરી, પ પછી ફ બ ભ મજ આવે એટલે પંજાબના મોન્ટેગોમરીમાં, બરાબર, પહેલાં તો એક ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની શોધ કરી 21માં. સારું, 22માં આ બાજુ ખોદ્યું, 21માં ઓલી બાજુ ખોદ્યું, ખોદકામ તો હાલતું જ હતું. શું કહે છે, હિમાચલ પ્રદેશમાં રોપર, હિમાચલની અંદર એક ગામ છે રોપર, પછી યુપીમાં તો મેરઠ ખબર જ છે, મેરઠ જિલ્લામાં કયું, આલમગીરપુર. આલમગીરપુર છે ને બેટા, આપણે ચેપ્ટર નંબર 7માં આવશે પાછું. બીજું રાજસ્થાનનું કાલીબંગન, ઓલરેડી કાલીબંગન આવ્યું હતું, ક્યાં આવ્યું હતું, ચેપ્ટર નંબર 2માં. બીજું શું કહે છે, ગુજરાતમાં ધોળકા, બરાબર, ધોળકા તાલુકામાં લોથલ, એ હમણાં આપણે ભણશું, જો બેટા આર્યું, એ કાલે ભણાવીશું લોથલ. કચ્છમાં દેશળપુર અને શિકારપુર, ધોળાવીરા આપણે કરી લીધું કચ્છનું, બરાબર, અને સૌરાષ્ટ્રમાં લીમડી, અમદાવાદ જઈએ ત્યાં લીમડી આવે છે, તો કે લીમડી પાસે એક રંગપુર છે, ગોંડલ પાસે શ્રીનાથગઢ છે જે રોઝડી કરી ત્યાંનું, બરાબર, અને મોરબી પાસે કુંતાસી, સોમનાથ વગેરે સ્થળોએથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે. આ જે બધા અવશેષો છે થોડાક થોડાક બેટા આ બધી જગ્યાએ મળેલા છે, બરાબર, એટલે આ લોકોએ આ બધી જગ્યાના આપણને નામ આપેલા છે. શું કહે છે, સિંધુ નદીઓના પ્રદેશ, સિંધુ સપ્તસિંધુ નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે. સપ્તસિંધુ, સપ્તસિંધુ એટલે કે 7 નદીઓ ભેગી થતી હતી, બરાબર, એટલે કે એનું નામ શું આપ્યું, એને સપ્તસિંધુ કીધું છે. તો કે સપ્તસિંધુના નદીઓનો જે પ્રદેશ છે જ્યાં 7 નદીઓ ભેગી થતી હતી ત્યાં આપણા દેશની સંસ્કૃતિ, એટલે શું કરતું કોઈ, ત્યાં બધી જ નદીઓનું પાણી ભેગું થતું હતું ને, એટલે ત્યાં ઘણા, જો ઓબ્વિયસલી જ્યાં જળ હોય ને ત્યાં માનવી હોય, જળ હોય ત્યાં જીવન છે જ પોસિબલ, એટલે શું કરે, તો આદિવાસી એ બિચારો શું કરતો, આપણને ખબર છે કે નદી કિનારે જ રહેતો, શું કામ કે પાણી પીવા માટે, બરાબર, ત્યાં એને ઇઝીલી મળી જતું હતું, અને જ્યાં પાણી હોય ત્યાં સૌથી વધારે વસાહત ખેંચાય રહેવા માટે. તો આ લોકોએ આપણા દેશમાં ત્યાં સંસ્કૃતિનો એક પ્રદેશ બની ગયો, બરાબર, આ પ્રદેશમાં જે સંસ્કૃતિ, જે લોકો બેટા ત્યાં રહેવા આવ્યા તો સંસ્કૃતિ ખીલી, બધાએ પોતપોતાની સંસ્કૃતિ ત્યાં લઈને રહેવા આવ્યા તો ખીલી, તો તે સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય. સિંધુ નદી પાસે 7 નદીઓ વહેતી હતી તો કેટલી બધી વસાહતો રહેવા આવી, બરાબર, અને ત્યાં કેટલી બધી સંસ્કૃતિઓ ભેગી થઈ, એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ એને કહેવામાં આવે છે. સૌ પ્રથમ આ સંસ્કૃતિના અવશેષો હડપ્પાના સ્થળે જ, એટલે પંજાબમાંથી મળી આવ્યા હતા. એ સંસ્કૃતિ તો પછી નામો નિશાન થઈ ગઈ હતી બેટા, આ જે સિંધુ નદીનો હોનારત આવ્યું ને એટલા માટે,
પણ શું કહે છે તો કે ત્યાં હડપ્પાના સ્થળોએથી મળી આવેલા સૌ પ્રથમ સંસ્કૃતિના આ અવશેષો આજે સિંધુ નદી પાસે જે પ્રજા રહેતી હતી એના થોડાક થોડાક અવશેષો આપણને પંજાબમાંથી મળી આવ્યા, બરાબર. અને પંજાબની હડપ્પા સંસ્કૃતિ જેવા જ હતા એટલે એને શું કહી દીધું તો કે તેથી તેને હડપ્પિયન સંસ્કૃતિ કહેવાય છે. આ સ્થળેથી પાષાણ, પાષાણ એટલે બેટા પથ્થર, ચેપ્ટર નંબર 12માં મેં કરાવ્યું હતું, પત્તા કાલો, પાષાણ, તાંબ્ર, કાંસ્ય અને લોહયુગ, ચારે ચાર યુગ. એક આવી જ રીતે કમ્પલસરી પૂછાય, ઉત્તર એમ કે સીધી રીતે ચડતા ક્રમમાં લખો, પત્તા કાલો આમ લખવાનું, આડાવડું આપણને આપેલું હોય, મેં ત્યારે યાદ કરાવ્યું હતું. આ સ્થળેથી પાષાણના અને તાંબાના ઓજારો, બીજું ચીજવસ્તુ વગેરે મળી આવ્યા છે એટલે ઈ પ્રજા તાંબાના વાસણ વાપરતી હશે એવું આપણે બિલીવ કરવાનું છે. તેથી તેને શું કીધું, તાંબ્ર અને પાષાણ, કેમ કે તાંબાના અને પથ્થરના બે એટલે તાંબ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહેવાય છે. આ પેરેગ્રાફમાં ત્રણ સંસ્કૃતિ આવી, સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પિયન સંસ્કૃતિ અને તાંબ્ર પાષાણ યુગની સંસ્કૃતિ. હડપ્પિયન સમયનું નગરોનું આયોજન એટલે હડપ્પાનું જે નગર આયોજન હતું એ પણ બેસ્ટ જ હતું. તેના મોટા કોઠારો અને કિલ્લેબંધી, જો બેટા કિલ્લેબંધી બધામાં જોવા મળી આપણને, જો મોહેંજોમાં મળી, ધોળાવીરામાં મળી અને હડપ્પામાં પણ કિલ્લેબંધી, એટલે એ લોકો બહુ સિક્યુરિટીમાં માનતા હશે એવું આપણે માનવાનું, બરાબર. નોંધપાત્ર છે તેવો અલંકારો ધારણ કરવાના શોખીન હશે. હું તમને આજે હડપ્પા સંસ્કૃતિના ફોટોઝ મોકલીશ, એમાં કદાચ એ વ્યક્તિના ઘરેણાના ફોટો હશે તો હું તમને મોકલીશ, બરાબર બેટા. એટલે ઘર એટલે શું હોય કે જે એ બોડી મળેલી હોય ને, હાડપિંજર જ મળે પછી તો આટલા બધા વર્ષો પછી 1921માં મળ્યું એટલે તમે વિચારો કે અત્યારે 101મું વર્ષ ચાલે છે આજ, આ વર્ષ આપણે કાઉન્ટ કરીએ તો, બરાબર. તો હવે એ અત્યારે 101મું વર્ષ ચાલે છે, ખોદકામ કર્યું એને, પણ 1921માં ખોદ્યું. હવે એ પ્રજા ક્યારે ડેથ થઈ ગઈ હતી કે એના અવશેષો એ લોકો ક્યારે જીવતા હતા એ તો આપણને કોઈ આઈડિયા જ નથી, કદાચ સરકારને આઈડિયા હોય, પણ એ મરી ગયા. તો હવે 15-20 વર્ષમાં એ હાડપિંજર થઈ જાય, પણ હાડપિંજર થઈ ગયું ને એટલે કોઈ દિવસ ઘરેણાં હોય ને બેટા, પ્લાસ્ટિક હોય કે મેટલ હોય કે કોઈ પણ ધાતુના બનેલા હોય તો એનો તો થોડુંક થોડુંક તમને અવશેષો મળે, બરાબર. અને એ બધાય હાડપિંજર ઉપરથી મળ્યું હોય, સ્ત્રીઓ હોય કે નાની ગર્લ્સ હોય તો એના બોડી ઉપરથી લોકોને મળેલું હશે, એના કાનમાં, નાકમાં, ગળામાં, પગમાં, હાથમાં. એટલે આપણે બી એવું બિલીવ કરવાનું કે જાજા બધા વ્યક્તિઓના હાડપિંજરમાં મળ્યું ને, એટલે સરકાર એવું કહે છે કે આ અલંકારો ધારણ કરવાના શોખીન હશે એવા પણ પુરાવા મળ્યા છે, બરાબર. યાદ રહ્યું હડપ્પા ક્યાં આવ્યું, 1921માં કોના કોના અંડરમાં, કર્નલ મેકેલેના, પછી સર જોન માર્શલના વડપણની છે. 1921માં દયારામ સાહનીએ પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાં હડપ્પા પાસેથી આ અવશેષો મળેલા છે, બરાબર. સ્ટુડન્ટ્સ યાદ રહ્યું કે ત્રણ સંસ્કૃતિ ભેગી થઈ અહીંયા, હડપ્પિયન સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ અને તાંબ્રપાષાણ યુગની સંસ્કૃતિ, બરાબર બેટા. એના પછી આપણે આજે થોડી ગુફા કરી લઈએ, બરાબર. બે ચાર નંબર છો, આજે આપણે નાનકડી ગુફા કરીએ. જો ડાંક ગુફા બહુ જ સહેલી છે, જો ઢાંક એટલે કોઈ પણ વસ્તુ ઢાંકવાની, શું કહે છે. આ રાજકોટ જિલ્લામાં, રાજકોટમાં ઉપલેટા આપણે જઈએ ગોંડલ પાસે ત્યાં આવે, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ઉપલેટામાં પહોંચી જવાનું, પછી ઉપલેટામાં આજુબાજુમાં ક્યાંક ઢાંક ગામ છે. રાજકોટ પાસે રાજકોટ જિલ્લાના રાજકોટ જિલ્લો છે, પછી તાલુકો કયો, ઉપલેટા, એની અંદર કયું, ઢાંક. એમઆઈ ઢંકગીરી ગામમાં ઢંકગીરી આવેલું છે, ચાર યાદ રાખવાનું. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ઢાંક ગામમાં ઢંકગીરી આવેલો છે. ઢાંકની ગુફાઓ ક્યારે બની, તો કે 4th સદીની પૂર્વાર્ધ એટલે શરૂઆતમાં. ઢાંક ઢાંક લખીએ એટલે ચાર વસ્તુની જરૂર પડે, ઢગલાનો ઢ, બાજુમાં લીટો, ઉપર ડોટ કરવાનું અને કલમનો કો, એટલે ચાર તો યાદ રાખવાનું. 4th સદી ઢાંક લખો એટલે ચાર વસ્તુ તમારે કરવી પડે, ચાર વાર પેન ઉપાડવી પડે, એટલે શું યાદ રાખવાનું, 4th સદીના પૂર્વાર્ધમાં. આવડી ગયું. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ઢાંક ગામમાં ઢંકગીરીમાં આવેલું છે, યાદ રહ્યું બેટા. કાલે કાલની ગુફાના નામ યાદ રાખી લઈએ. પહેલાં જૂનાગઢની ગુફાઓ, બાવા પ્યારાની ગુફા, ઉપરકોટની ગુફા અને ખાપરા કોળિયાની
કુંડ ઉપરની ગુફાઓ, આજે આપણે કરી ડાંકની ગુફા. હલો, એક્ઝેક્ટ નીચે નીકળ લઈ, ઝિંઝુઝર, ઝિંઝુરીઝર, ઝિંઝુરીઝર. શું કહે છે જો, ઢાંક. હવે ઢાંક ગામમાં તો પહોંચી જ ગયા હતા ને આપણે. હવે શું કહે છે, ઢાંકની પશ્ચિમે વયા જાઓ 7 કિલોમીટર દૂર. ઢાંકની પશ્ચિમે, કેમ કે ઢાંક સુધી તો પહોંચી ગયા છો, રાજકોટના પોપલેટામાં ગયા, પોપલેટામાં ઢાંક ગામમાં ગયા, ઢંક ગીર્યા. હવે ઢાંક ગામમાં વળી પાછું આવી જવાનું બેક. હવે શું કહેવાનું, ઢાંકથી પશ્ચિમે 7 કિલોમીટર દૂર અંતરે સીદસર પાસેની ઝિંઝુરીઝરની ખીણમાં, ઝિંઝુરીઝરની એક ખીણ છે બરાબર, એ ખીણમાં કેટલીક બૌદ્ધની ગુફાઓ આવેલી યાદ રહી જાય એવું છે. જો ઢાંક ગામમાં ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટર દૂર ઝિંઝુરીઝરની ખીણમાં કેટલીક બૌદ્ધની સિદ્ધસર પાસેની કેટલીક સાતેક કિલોમીટર પાસે 7 કિલોમીટરના અંતરે સિદ્ધસર આવે. હજી એકવાર જો, ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સિદ્ધસર પાસે ઝિંઝુરીઝરની ખીણ પાસે ભગવાન બૌદ્ધની ગુફાઓ આવેલી છે. ખીણમાં કેટલીક બૌદ્ધની ગુફાઓ આવેલી છે. ઈસવીસન પહેલી અને બીજી સદીમાં, પહેલી બીજી, ઝિંઝુઝર ઝિંઝુરીઝર પહેલી બીજી, ઝિંઝુરીઝર પહેલી બીજી માં યાદ રહ્યું. આજે આપણે ઢાંક કરી અને ઝિંઝુરીઝરની ગુફા કરેલી છે બરાબર. આજે બે જ ગુફા કરાવું છું, એના સિવાય આપણે કંઈક નવું કરીએ થોડુંક. ઓકે, સારું, ચાલો આજે આપણે કરીએ રથ મંદિરો. દક્ષિણ ભારતમાં એક પથ્થરમાંથી, એ કેવડો મોટો પથ્થર હશે બેટા કે એમાંથી એ લોકો 100 બનાવે છે, તો કે એમાંથી એ લોકો બનાવે છે મંદિર. તો જો, રથ મંદિર એટલે રથના આકારનું, એ તો આપણને બુદ્ધિ હાલે, મંદિર છે પણ કેવું, રથ એટલે રથના આકારનું. હવે કેવી રીતે બનાવી, શું છે, તો કે જો, દક્ષિણ ભારતમાં એટલે તમારે સાઉથમાં જતું રહે, તમિલનાડુ જાઓ, આંધ્ર જાઓ, કર્ણાટક જાઓ, કેરળ જાઓ, એ બધું જવાનું બરાબર, એ બાજુમાં એ પાસે ક્યાંક. દક્ષિણ ભારતમાં એક પથ્થરમાંથી કે એક ખડકમાંથી કોતરીને બનાવેલા જગત વિખ્યાત, આખા વર્લ્ડમાં વિખ્યાત છે એવા રથ મંદિરો પલ્લવ યુગ, આપણે કેમ અહીંયા બધા યુગ હતા બરાબર, પાષાણ યુગ ને એવા, તો કે પલ્લવ યુગની આગવી ઓળખ છે. જ્યારે પલ્લવ યુગ આવ્યો બરાબર, મુઘલ યુગ હતો, આપણે અહીંયા મરાઠા હતા બરાબર, એવા શાસકો હતા, તો ત્યાં પલ્લવ રાજાઓ આવ્યા હતા બરાબર. આપણે બેટા ચેપ્ટર નંબર 6માં ભણ્યું હતું, જો હું તમને બતાવું, પલ્લવ જોર્યું, દક્ષિણ ભારતના પલ્લવ રાજા છે નૃસિંહવર્મન પ્રથમ, તો એ જે પલ્લવ યુગ હતો, પલ્લવના જેટલા બધા શાસકો આવ્યા હતા બરાબર બેટા, તો એ શાસકો છે ને એ એટલા બધા શોખીન હતા કે એને એક પથ્થરમાંથી અને એક ખડકમાંથી આખા એક મંદિર બનાવ્યા છે, એટલા મોટા કે એ ખડક કેવડો મોટો હતો કે લોકોને કોઈતરું અને એમાંથી સરસ મજાનું મંદિર, અને એટલું સરસ મંદિર બન્યું બેટા કે આખા જગતમાં વિખ્યાત થઈ ગયું, ફેમસ થઈ ગયું. હવે કયું મંદિર છે, તો કે આપણને જો બે આપ્યા છે, કાંચીનું કૈલાસનાથ અને વેંકટ પેરુમલનું મંદિર. કાંચીનું કૈલાસ મંદિર અને વેંકટ પેરુમલ કાંચીનું કૈલાસનાથનું અને વેંકટ પરિમલ મંદિર ઘણા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઘણા બધા નાના મોટા બનાવ્યા છે, પણ આ બે મંદિરો કેવા છે, તો કે એ બે કહી શકાય કે બેસ્ટ છે એમ.
શું કહે છે, આ ઉપરાંત મહાબલીપુરમ, આપણે મહાબલીપુરમ મંદિર આવી ગયું હતું ત્યારે, બરાબર છે ને, જેની હાઈટ બહુ જ ઊંચી છે અને મોટાભાગના ત્યાં શિવ મંદિરો છે. શું કહે છે, મહાબલીપુરમનો મંડપ એટલે કે મંદિરની આજુબાજુની જગ્યા અને મહાબલીપુરમના રથ મંદિરો વિશ્વ વિખ્યાત છે. જો કૈલાસનું પણ છે, વેંકટ પેરુમલનું પણ છે, અને મહાબલીપુરમની મંદિરનો આજુબાજુનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો પણ વિશ્વ વિખ્યાત છે. દરેક રથ મંદિરો એક જ ખડક કાપીને, એ તો ઉપર સેન્ટેન્સ આવી ગયું છે, કે બનાવવામાં આવ્યા છે. આ રથોના નામ, જે રથ છે એના નામ કેના ઉપરથી પડ્યા, તો કે પાંડવો ઉપરથી. સૌથી મોટું મંદિર હશે એને ધર્મરાજનું નામ આપ્યું છે, અને સૌથી નાનું છે એ કોનું છે, દ્રૌપદીનું. આપણે ચાર સેન્ટેન્સ યાદ રખાય. જો રથ મંદિરો વિશે જણાવો તો શું કહેવાનું, તો કે રથ મંદિરો એક જ ખડક કે એક જ પથ્થરમાંથી બનાવવામાં આવે છે અને જે જગત વિખ્યાત બની ચૂક્યા છે, બરાબર. એમાં મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો શ્રેષ્ઠ છે. આ ઉપરાંત કાંચીનું, કૈલાસનાથનું અને વેંકટ પેરુમલ પણ ફેમ શ્રેષ્ઠ મંદિરો છે, એક જ ખડકમાંથી કાપીને કે કંડારવામાં આવેલા છે. સૌથી મોટું ધર્મરાજ, સૌથી નાનું રથ મંદિર દ્રૌપદીનું છે, અને એમના નામો પાંડવોના નામ ઉપરથી પાડવામાં આવેલા હતા, બરાબર. બેટા, હોમવર્કમાં રથ મંદિરો લખવાના રહેશે. ચાલો, નમસ્કાર. અને હું ફોટોઝ મોકલું છું, રથ મંદિરનું, ધર્મરાજનું મંદિર મળે તો, દ્રૌપદીનું મંદિર, બરાબર, મોકલું છું.